सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनो प्रफुल्लाम्बोजन्मच्छदसदृश सोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने हेथी जय स्वामीनारायण सदगुरु आधारण स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर्व नवमो ने तरंग चालीस एमां छेल्ले कथा लखे छे झिंझावदर नी अंदर भगवान अलैया खाचर ने बहु आवीने सुख आपता तेमने जे सुख आप्युं हतुं एना कारणे भक्त बड़वान बन्या हता भगवान पोतानी पासे ने अखंड बेसाड़ता भगवान ने पोताने वश राखवानुं ज्यारे धारवा लाग्या ત્યારે ભગવાન એમને સુખ આપવા માટે રાજી રાખવા માટે એ વશ રાખવા પ્રયત્ન કરતા તો ભગવાન વશ પણ રહી જતા પણ એને લીધે એમના મનમાં ગર્વ થયો ભગવાન જેમ જેમ વધારે માન આપે એમ દાસના દાસ થવું જોઈએ જિંદગીભર બુદ્ધિ એક સરખી રહે એ સર્વશ્રેષ્ઠ હરિભક્ત છે નિત્ય સત્સંગ કરવાનું ફળ સંતો હરિભક્તોમાં પ્રેમભાવ વધે એ જ છે અને જો પ્રેમભાવ નષ્ટ થાય છે તો તપાસ કરવો જોઈએ કે પ્રેમભાવ કેમ ઘટી રહ્યો છે તો અહીં આગળ આવે સ્વામી આગળ કહે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે સંત હરિ જન ગરીબ હિતા કો कछु अपराध भय फल है वाको सबुद्धि भक्त यूं करता विचारा सबुद्धि भक्त यूं करत विचारा विचार विन नहीं पड़त पारा विचार विन नहीं पड़त पारा કોઈ ગરીબ સંત હરિભક્તનો કંઈક અપરાધ થયો હશે તેનું જ આ ફળ છે સદબુદ્ધિવાળા મુમુક્ષુ ભક્તે આ પ્રમાણે વિચાર કરવો વિચાર કર્યા વિના સત્સંગમાં પાર પડાય નહીં સત્સંગમાં આવ્યા પછી સત્સંગમાં પાર પડવું એ સૌથી અગત્યનું છે સત્સંગમાં પાર પડ્યો એને કહેવાય કે જેને ક્યારેય પણ આ સત્સંગની અંદર ઓછપ ના લાગે આ સત્સંગની અંદર એ આવ્યો ત્યારે એને જેવું અહોહોપનું હતું એના કરતાં આજે કાંઈક વધારે અહોહોપનું હોય પણ આવ્યો ત્યારે જેટલો ઉત્સાહમાં હતો આનંદમાં હતો બળમાં હતો જેવા દિવ્ય ભાવમાં હતો એની અંદર જો એને ફેરફાર થયો છે તો ચોક્કસ સત્સંગે કશું ખોટું કર્યું હોય એવું નથી સત્સંગ તો જેવો છે એવો જ છે એ જે દિવસે આવ્યો ત્યારે પણ અત્યારે એને જેવું લાગ્યું કે આમ કેમ થયું આમ કેમ થયું આમ કેમ થયું તે દિવસે હતું જ પરંતુ એને જ્યારે આવ્યો ત્યારે એ બાજુ રસ નહોતો પોતાના કલ્યાણ સિવાય બીજી વાતોમાં એને રસ નહોતો
પણ જ્યારે સમય જેમ જેમ જવા લાગ્યો એમ એને બીજી બાબતોમાં રસ પડવાનો ચાલુ થયો, પોતાના કલ્યાણ સિવાય બીજું બધું જોવાની એને ટેવ પડી, બીજું બધું જાણવાની એને ટેવ પડી. સત્સંગની અંદર જેની શરૂઆત હોય એને આપવામાં આવે કે આ કથાની લિંક સાંભળજો, એટલે કથા સાંભળ્યા કરે. પછી જેમ જેમ વર્ષ થાય, બે વર્ષ થાય, પાંચ વર્ષ થાય ને, એટલે બીજી 10 લિંકો ખોલતો થાય. એ 10 લિંકમાં કાંઈ જે લિંક સાંભળતો તો એને પોષણ મળે એવું ખુલે તો વાંધો નહીં, પણ એવી લિંકો ખોલે કે જેનું મગજ બગાડે, એનું હૃદય બગાડે. આ સત્સંગની અંદર કે આ પૃથ્વી પર રોજ બરોજ કઈ ને કઈ ચાલ્યા જ કરે છે, એનો અંત કોઈ દિવસ આવવાનો નથી. આપણને જે પાછા ડાયા એવા હોય, કેવો કળિયુગ આવી ગયો છે, અરે ભાઈ કળિયુગ જ છે, કળિયુગમાં એવું થવાનું જ. પણ એ વાત પણ નક્કી છે, જેને કલ્યાણની જ દિશા પકડવી છે ને એની માટે બ્રહ્મયુગ છે. જો આપણે મગજને બગાડવું છે તો કળિયુગ હતો, કળિયુગ છે ને કળિયુગ જ રહેવાનો. પણ જો આત્યંતિક કલ્યાણ આપણે કરવું છે તો એવા શુદ્ધ મુમુક્ષુ માટે બ્રહ્મયુગ પણ આ જ સત્સંગમાં સર્જાયેલો છે. આપણે કયા રસ્તે જવું છે, આપણે કેવા વિચારોને પામવું છે, આપણે કયા યુગમાં જીવવું છે, બ્રહ્મયુગમાં જીવવું હોય કે કળિયુગમાં જીવવું છે, બંને આપણા હાથમાં છે. બ્રહ્મયુગમાં જીવવું હોય તો એવા વિચારો, એવી વાતો, એવા શાસ્ત્રો, એવું ચિંતન, એવું મનન, એવું શ્રવણ એમાં મંડ્યો રહે. અને કળિયુગમાં જવું છે તો એવું બધું છે. માટે ભગવાનનો ભક્ત વિચારે કે મારાથી કયો અપરાધ થયો છે, હું કઈ ખોટી લાઈને ચડ્યો છું તે મને સંતોને હરિભક્તોમાંથી હેત ઘટે છે. શ્રીજી મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 62મા વચનામાં કીધું, ભગવાન એમ કે છે, ભગવાન પાસે એક અમૃત લાવીએ ને સિંગડીઓ વચનાક લાવીએ ને દૂધપાક ને સાકર લાવીએ ને અફીન લાવીએ અને સર્વેને ભગવાનના થાળમાં ધરીએ તો પણ જેનો જેવો ગુણ હોય તેનો તેઓને તેવો જ રહે છે પણ પલટાઈ જાય નહીં. તેમ જે જીવ આસુરીને અતિ કુપાત્ર હોય તે ભગવાનને સમીપે આવે તો પણ પોતાના સ્વભાવને મૂકે નહીં. પછી એ કોઈ ગરીબ હરિભક્તનો દ્રોહ કરે તેને કરીને એનું ભૂંડું થાય, શા માટે જે ભગવાન સર્વમાં અંતર્યામીપણે કરીને રહ્યા છે તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થ્ય જણાવે છે. માટે એ ભક્તને અપમાને કરીને તે ભગવાનનું અપમાન થાય છે ત્યારે તે અપમાનના કરનારાનું અતિશય ભૂંડું થઈ જાય છે. જેમ હિરણ્યકશિપુ હતો એને ત્રિલોકીને પોતાને વશ કરી રાખી હતી, એવો બળવાન હતો, પણ તેને જો પ્રહલાદજીનો દ્રોહ કર્યો તો ભગવાને સ્તંભમાંથી નુષી રૂપે પ્રગટ થઈને હિરણ્યકશિપુનો નાશ કરી નાખ્યો. એમ વિચારીને, આવું વિચારીને ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, ભગવાનના ભક્ત હોય એને અતિશય ગરીબ, થોડું ઘણું નહીં, અતિશય કોને કહેવાય, અતિશય એટલે હદ થઈ જાય એવું, ભગવાનના ભક્ત હોય તેને અતિશય ગરીબપણું પકડવું, પણ કોઈનું અપમાન કરવું નહીં, કાંજે ભગવાન ગરીબના અંતરને વિશે પણ વિરાજમાન રહ્યા છે. એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે એવું જાણીને કોઈ અલ્પજીવને પણ દુખવવો નહીં. અને જો અહંકારને વશ થઈને જેને તેને દુખવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહીં. પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે. તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશ માત્ર અભિમાન રાખવું નહીં અને કીડી જેવા જીવને પણ દુખવવો નહીં, એ જ નિર્માણી સાધુનો ધર્મ છે. વિચાર કરો શ્રીજી મહારાજનો ઉપદેશ. આ ઉપદેશ તરફ આપણી ઘણી વખત દ્રષ્ટિ નથી હોતી,
ભગવાનના ભક્તને તો અતિશય ગરીબપણું બગડવું, થોડું ઘણું નહીં અતિશય, કારણ કે ગરીબપણા વિના ભક્તિ થતી જ નથી. ગરીબપણા વિના ક્યારેય પણ ભગવાનમાં હેત જ નથી થતું. ગરીબપણા વિના ક્યારેય પણ ભગવાનમાં સ્નેહ ભાવે ભગવાન પાસે રડી નથી શકાતું. ભગવાનની પાસે રડવા ગરીબ થવું પડે, ભગવાનની પાસે કિંકર પોતાની જાતને ગણવા ગરીબ થવું પડે. અને ગરીબ થાય એ જ એમ વિચારે કે ઓહો ઓહો મને આ બધા સંતો ભક્તો કેવા મહાન મળ્યા, એને મધ્ય હું પડ્યો છું, હે મહારાજ તેરે દ્વાર પર્યો ગુણ ગાવું, બસ તમારા દ્વારે પર્યો પર્યો તમારા ગુણ ગાવ, આટલી જ મારી લાયકાત છે. હું તમારા દરવાજાની અંદર આવવા માટે લાયક નથી, તમારા દરવાજે બેઠો બેઠો તમારા ગુણ ગાયા કરું. જેમ પેલો ચોકીદાર એ રાજમહેલમાં જતો નથી, એ તો રાજમહેલના દરવાજા પર ઊભો હોય છે, એમ પ્રભુ મને તમારા ગુણ ગાવાનો અધિકાર પણ નથી, પણ દયાએ કરીને તમે મને દરવાજે ઊભો રાખ્યો છે, ત્યાં બેઠા બેઠા તમારા ગુણ ગાઉં છું. આવું અતિશય ગરીબપણું ભગવાન પાસે, આવું અતિશય ગરીબપણું ભગવાનના સંતો ભક્તો પાસે જેના જીવનમાં આવી જાય એને ભગવાન લેશ માત્ર દૂર ન રહે, કારણ કે એને બધાયના હૃદયમાંથી ભગવાન મળે, બધાયના ભગવાન બધાના હૃદયમાંથી આશીર્વાદ મળે, એટલે ભગવાનને બહુ વાલો બની જાય. ગરીબપણું એ ચમત્કારિક ઔષધિ છે, બધાયને રાજી કરવા માટેની ચમત્કારિક ઔષધિ જો સત્સંગમાં કોઈ હોય તો ગરીબપણું છે. બે હાથ જોડી દે, વિનયવાળો થઈ જાય, વિવેકવાળો થઈ જાય, ભક્તિવાળો થઈ જાય, દીન થઈ જાય, તરત જ બધાનો રાજીપો એની પર થઈ જાય. હા, અધર્મની બાબતમાં ગરીબ નથી થવાનું, ઉપાસનાની બાબતમાં ગરીબ નથી થવાનું, ગુરુ નિષ્ઠાની બાબતમાં ગરીબ નથી થવાનું, સંતો ભક્તોનો જે મહિમા અને દિવ્યતા છે એ ઘટે એમાં ગરીબ નથી થવાનું. પણ એવા ભગવાન, એવા સત્પુરુષ, એવા સંતો ભક્તો એની આગળ તો ગરીબ જ થવાનું છે. એમાં પણ કોઈ ગરીબ સંત હરિભક્તનો કંઈક અપરાધ થયો હશે. ગરીબ સંત હરિભક્ત કેવા? હરિભક્ત ગરીબમાં તો સમજો કે જેની પાસે ઘર બહુ મોટું ના હોય, ગાડી ના હોય, તેને ગરીબ કહી દો. તો સંતમાં ગરીબ કોણ? હે, સંતમાં ગરીબ એ છે સ્વભાવથી ગરીબ. અહીં જે સંત હરિભક્ત ગરીબ કીધા છે ને એ સ્વભાવથી કીધા છે, સ્વભાવથી ગરીબ હોય, કોઈને તડભડ જવાબ આપી દે એવા ના હોય, કોઈનું મોઢું તોડી લે એવા ના હોય, સહન કર લે, પી લે, ભૂલી જાય, સમાઈ જાય, પાછા રહી જાય, દબાઈ જાય, આવા હોય એ ગરીબ. હવે એવો ગરીબ હોય ને એની ઉપર બધા રૂઆપ કરે, પણ જે થોડો પાવરધા હોય એને કોણ અડે? જાણે કે અમને એક ફેન મારશે ને તો પતી ગયું, જય સ્વામિનારાયણ. પણ ગરીબ હોય એને બધાય અડે, બધાય એને એને આમ કોક ને કોક જગ્યાએ કોઈક એની કાં હાંસી કરશે, કોઈક એની ખેંચશે, કોઈક એને એને તોછડું વચન કહેશે, કોઈ વઢી નાખશે, આવું બધું કરશે, ગરીબને કરે. પણ જે ખરેખરો થોડો ફેનવાળો હોય એને કોઈ અડે નહીં. સત્સંગમાં એવું છે ને સમાજમાં એવું છે, બે જગ્યાએ એવું છે, ગરીબને બધા પીડે, સ્વભાવથી ગરીબ. ઘણા પૈસાથી ગરીબ હોય પણ સ્વભાવથી ગરીબ ના હોય, તોડી નાખે તમને એવા હોય. પૈસાથી ભલે ગરીબ રહ્યા પણ સ્વભાવથી ગરીબ ના હોય, કોઈ જો એને નામ લે ને તો કે તું તારે રસ્તે હું મારે રસ્તે બતાવી દે, બોલો એવા તો કેટલાય છે. પણ આ તો સ્વભાવથી ગરીબ હોય. સત્સંગની અંદર એવા સંતો ભક્તો બહુ છે કે જે લોકો સ્વભાવથી બહુ ગરીબ છે, પોતાને જે રજૂઆત કરવી છે ને એ પૂરેપૂરી રજૂઆત પણ નથી કરતા હોતા. સાચું કોઈને કહેવું છે ને તોય 1000 વખત વિચારે, પછી કોઈને સાચી વાત એ કરવી છે ને તોય વિચારે કે મારું આવું કહેવાથી એમને દુઃખ તો નહીં થાય ને, ગભરાતા રહે. પેલું હરનું ફફડે ને એમ ફફડતા રહે, એને ખબર હોય સત્ય અસત્ય કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ છે. બુદ્ધિ વિનાના ના હોય, બુદ્ધિવાળા હોય, છતાં પણ ગરીબ હોય, બહુ ગરીબ હોય. આવે એવા ગરીબ કોઈ સંત કે ભક્ત એનો કોઈ મૂરખ સમજીને દ્રોહ કરી દે કે એને કાંઈ ગણકારે નહીં, અથવા તો એની એની હાંસી કરી નાખે, અથવા તો એને ઉતારી પાડે, અથવા તો એને એના માથે કંઈક
ખોટો આક્ષેપ નાખી દે અથવા તો એવાની સાથે ખોટું વેર બાંધી દે, એવા સંત ભક્તની સાથે કોઈ એવું કરે ને ત્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થાય, અને બુદ્ધિ ભ્રષ્ટ થતાં થતાં એટલા લેવલે જતી રહે કે પછી એને સંતો ભક્તોમાંથી હેત ઘટી જાય. માટે અહીં કહે છે, વિચાર કર્યા વિના સત્સંગમાં પાર પડાય નહીં. જે જે સદબુદ્ધિવાળા છે તે કાયમ માટે સવડા વિચારોને શીખે છે, કરે છે. સત્સંગમાં જે ગરીબ સંત કે હરિભક્ત હોય તેના તરફ વિવેકભરી ઉદાર ભાવના રાખવી જોઈએ. જે સ્વભાવથી ગરીબ હોય ને એના તરફ ઉદાર થવું જોઈએ. જેનું કોઈ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં ના આવતું હોય ને, છે બહુ સારા ગુણિયલ છે પણ એનું કોઈ સ્ટેટમેન્ટ નહીં, એની કોઈ રજૂઆત લેવામાં નથી આવતી, એવા ભગવાનના સંતો ભક્તો હોય ને એવા સંતો ભક્તો તરફ વિવેક ભરીને ઉદાર ભાવના રાખવી જોઈએ. એને કંઈ ગણતરી વિનાના ના સમજવા જોઈએ. કોઈ સત્સંગમાં નવા હોય પણ સમજવું બહુ હોય, કોઈ સત્સંગમાં નવા હોય પણ વિવેકી બહુ હોય, કોઈ સત્સંગમાં નવા હોય પણ એની પાસે વિઝન બહુ મોટું હોય, તો એની વાતને ગણકારવી જ નહીં, એની વાતને ઉડાડી જ દેવી, સાંભળવી જ નહીં, અથવા તો એની કોઈ નોંધ જ ના લેવી. આવી રીતનું જ્યારે વર્તન થાય ત્યારે અહીં આગળ મહારાજ કે ગમતું નથી, એ મહારાજને નથી ગમતું. આપણી અંદર ગુણ કેટલા છે એના કરતાં પણ ભગવાનને વાલું છે આપણામાં ગરીબપણું કેટલું છે. કારણ કે આપણામાં ગરીબપણું આવશે ને તો જ કોઈ ગરીબપણાવાળા સ્વભાવને આપણે સમજી શકીએ. શ્રીજી મહારાજનો ગરીબપણાનો સ્વભાવ છે, ગરીબપણાનો સ્વભાવ છે. જો ગરીબપણાનો સ્વભાવ ન હોય તો અપાસરાની અંદર પૂંજ પાસે દંડવટ કરીને માફી માગવા ના જાય. હઠીભાઈ થૂક્યા, શ્રીજી મહારાજ દંડવટ કરવા ગયા છે, માફ કરજો અમારો છોકરો તમારી અપાસરામાં થૂકી ગયો. આ શ્રીજી મહારાજનો નિર્માની ધર્મ આ ગરીબપણું. મધ્યના 13માં મહારાજ કે તેજને વિશે મૂર્તિ છે અને આ પ્રત્યક્ષ મહારાજ જોવે છે, આટલું ના મનાય તો એટલું જરૂર માનજો. અરે તેજને વિશે જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે, એટલું ના મનાય તો એટલું જરૂર માનજો કે મૂર્તિને આ ભગવાન આ મહારાજ જોવે છે તો એ તમારું રૂડું થશે. આ ગરીબપણું છે. મહારાજ મધ્યના 28માં કે અમે તો ભક્તના પણ ભક્ત છીએ, ભગવાનના ભક્તની સેવા કરીએ કરું છું, એ જ મોટો ગુણ છે, એ ગરીબપણું છે. શ્રીજી મહારાજનું ગરીબપણું બહુ ગજબનું હતું, બહુ ગજબનું. શ્રીજી મહારાજના ચરિત્રો વાંચીએ ને ત્યારે ખબર પડે કે મહારાજ કેટલા ગરીબ સ્વભાવના. મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જે મહાન મહાન મોટા પુરુષો કહેવાય છે ને, એ ગરીબપણાના સ્વભાવવાળા હતા. એકેય ફેન માંડેલો કોઈ મોટો થયો નથી. આજ દિવસ સુધી મહામુક્તો જેટલા ગણાયા છે, જેટલા અત્યાર છે, ભવિષ્યમાં જેટલા થશે, ફેનવાળો કોઈ મહામુક્ત થયો નથી. ગરીબ સ્વભાવવાળા જ મહામુક્ત દશાને પામ્યા છે, ગરીબપણાના સ્વભાવવાળા. કેટલાય ઉલડી ગયા. રઘુનાથદાસની ફેનો બહુ મોટી હતી, 1000 ફેન જેવો હતો, એની ગણતરી ના રહી. પણ મુક્તાનંદ સ્વામી ગરીબ સ્વભાવવાળા, એનું કામ થઈ ગયું. ગોપાળાનંદ સ્વામીની જોડીમાં દેવતા નાખવાવાળા ફેનોવાળાના નામ નથી શાસ્ત્રમાં લખાના, એટલું જ લખાણું કે આવા અસુરો હતા અને સ્વામીની જોડીમાં દેવતા નાખ્યા. પણ ગોપાળાનંદ સ્વામી આખી પૃથ્વી પર પથરાઈ ગયા. ગુણાદિતાનંદ સ્વામીના માથે બેલા નાખવાવાળાના નામ નથી લખાના કે નથી એને કોઈ યાદ કરતું. હવાર ઉઠીને ગુણાદિતાનંદ સ્વામીના નામે હજારો લોકો આજે એનો ઉપદેશ આમ વાંચીને ભજન કરે છે. માટે પર્વતભાઈ, દાદા ખાચર, લાડુબા, જીવુબા સમર્થ હોવા છતાં ગરીબ હતા. આપણે ગુરુજી જેવા મોટા પુરુષના જીવનમાં જોઈએ તો પણ ગરીબપણું, અતિશય ગરીબપણું. માટે ભગવાનના ગરીબ સંત હરિભક્ત કોઈ દેખાય એને દુખવવા નહીં. મોટાની જે રીતે જેવી સેવા થાય છે, બડે કી સેવ કરત હે જૈસા, ગરીબ પર ભાવ રહત ન તેસા, જીતનો ગરીબ પર ભાવ ન જાહે, જીતનો ગરીબ પર ભાવ ન જાહે, હરી દુખત હે દેખી કે તાહી,
હરિ દુખ તહે દેખી કે તાહી, મોટાની જે રીતે જેવી સેવા થાય છે, સાર સંભાળ લેવાય છે, તેવી ગરીબની સેવા કે સાર સંભાળ રખાતી નથી. ગરીબ ઉપર જેને જેટલો ભાવ ન હોય તેને દેખીને શ્રી હરિ તેટલા દુખાય છે. સહજ છે, કોઈ પૈસાવાળો માણસ આવ્યો હોય અને એની સરભરા, એની પાછળ ઉતારાની વ્યવસ્થા, એની પાછળ દોડા દોડી, એની માટે જમવાની વ્યવસ્થા, એ જેટલી સાર સંભાળ રખાય એટલો કોઈ ગરીબે નવો જ આવ્યો હોય, એ પહેલી વખત આવ્યો છે, કોઈ ગરીબ છે એ પહેલી વખત આવ્યો છે, કોઈ તવંગર છે એ પહેલી વખત આવ્યો છે, કોઈ રાજકીય, હા મહારાજે કહ્યું વ્યવહાર જાળવવો જોઈએ, જેનું જેવું સન્માન કર્યું ઘટે એવું કરવું જોઈએ, પણ કોઈ ગરીબ છે ભગવાનનો ભક્ત એટલે એની કોઈ વેલ્યુ જ નહીં. પેલાને મોટાની બધા સેવા કરવા દોડી જાય, પેલો ગરીબ હોય તેની બાજુ કોઈ જોવે નહીં. મોટા હોય એને કાંઈ થાય તો બધા એની ચિંતા કરવા લાગે કે આનું કેમ કરશું, શું થશે. પેલો ગરીબ હોય એનું કોઈ ધ્યાન રાખે નહીં. શ્રીજી મહારાજ કે અમને ગમતું નથી, એવું નથી ગમતું. ભગવાનના ગરીબ ભજે, ભગવાનના સંત ભક્ત દેખાય ને એની ખબર તો વધારે રાખવી. મોટાની ખબર રાખવાવાળા તો બહુ હોય, પણ ઓલો ગરીબ હોય ને બિચારો, એની ખબર રાખવાવાળું કોઈ ના હોય, માટે એની ખબર રાખવી જોઈએ, એનો વિચાર કરવો જોઈએ. ગરીબ ઉપર જેને જેટલો ભાવ ન હોય એને દેખીને શ્રીહરિ એટલા દુખાય છે, દુખાય છે, ભગવાનને બહુ દુઃખ થાય. મોટાની જેટલી સેવા કરે છે તેમાંથી એક પણ સેવાને શ્રીહરિ માનતા નથી. અહીં મોટા એટલે લોક વ્યવહારે મોટા, આધ્યાત્મિક દ્રષ્ટિએ મોટા એવું અહીં મહારાજનું કહેવું નથી. જે આધ્યાત્મિક દ્રષ્ટિએ મોટા છે તો ભગવાન તુલ્ય છે, ભગવાનની સેવા તુલ્ય છે, પણ લોક વ્યવહારે મોટો માણસ હોય ને તો એની સેવા કરવા બધા દોડે, કારણ કે એને ખબર હોય કે આમાંથી આ લાભ થવાનો છે, આમાંથી આ ફાયદો થશે, આમની પાસેથી આપણે લઈશું તો આવું આવું આપણને મળશે, બધાએ દોડે એની સેવા કરવા. બોલો, કોઈ ભગવાનના સંત કે ભક્ત છે અને કોઈ મંદિરની અંદર એ કોઠારી હોય કે કોઈ કે એને વ્યવહારિક પદ હોય એટલે વ્યવહારે કરીને મોટા થયા, હવે એને કંઈ સેવાની જરૂર હોય ને તો 10 જણા દોડીને જાય, કેમ? તો કે ભાઈ જે દિવસે આપણે જરૂર પડશે ને કંઈક, તો આ તો તરત ભાઈ ચાવી એમના હાથમાં છે, બધું તરત કાઢી આપશે. અને જો આપણે બીજા કોઈને કદાચ ના દોડીએ તો આ લે, કારણ કે એની પાસેથી આપણે કાંઈ લેવાનું નથી, એમ કરીને મોટો જે કહેવાતો હોય લોક વ્યવહાર એને તો બધાએ હાચવી લેવાના છે, એને બધાએ સેવા કરશે, પણ ભગવાનની નજરમાં એ નથી. ભગવાન તો એને જોવે છે કે તમે ભગવાનના ભગતનો મહિમા કેટલો સમજ્યા છો, સમાન દ્રષ્ટિથી ભગવાનના ભક્ત, ભગવાનના એવા સંત એની સેવા કરવા માટે જ્યારે દોડે ત્યારે ભગવાનને ગમે. મોટાની જેટલી સેવા કરે છે તેમાંથી એક પણ સેવાને શ્રીહરિ માનતા નથી. જો મન કર્મ વચનથી જ્યારે ગરીબની સેવા કરવામાં આવે ત્યારે તેના ઉપર શ્રીહરિ રીઝે છે. કમળસિંહ વાંઝા કોઈ સેવા કરવાવાળું નહોતું, એનું બીમાર થયા, ખાટલા વશ થઈ ગયા, ઘરમાં કોઈ સેવા ન કરે ત્યારે પંચાળાના જીનાભાઈ એનો ખાટલો ઉપાડીને પોતાને ઘેર લાવ્યા. એક દરબાર કમળસિંહ વાંઝાની પોતે સેવા કરે, અને ગરીબની સેવા જો કરી તો શ્રીજી મહારાજ જ્યારે જીનાભાઈ ધામમાં ગયા ત્યારે કાંધે દેવા ગયા છે. મહારાજ કે ઓહો, અમારા આ ભગતનો ભાર આજે ઉતર્યો, કારણ કે એને અમારા ભગતની સેવા કરી હતી. માટે ભક્તની સેવા, ગરીબની સેવા ભગવાન બહુ માની લે છે, ત્યારે તેના ઉપર શ્રીહરિ રીઝે છે. કેમ? જે શ્રીહરિને ગરીબ ઉપર અધિક ભાવ છે, અને જે મોટા હોય છે તેને તો આખું જગત સેવન રાખે છે. તમે એમના લોયાની અંદર વચ્ચે પરિવાર ગ્રુપની અંદર ફોટા જોયા હશે, ત્યાંના મજૂરો જે ત્યાં સંત નિવાસનું કામ ચાલે ત્યાં મજૂરો પાણી છાંટવા, સ્લેબ ભરવા, સિમેન્ટ રેતીનું કામ કરવા જે રોકાયા હોય, બધાને ગુરુજીએ કેરીઓ કંઈક કેસર કેરી મગાવી હશે સંતો માટે, અને સંતો તો જમાડતા હોય, પણ ગુરુજી એક વખત ગયા, ગુરુજીએ જોયું કે આ બધા ગરીબ મજૂરો આને કોણ ખવડાવે,
ગુરુજી કેરીઓ બધી જેટલી હતી ને બધી જ કેરીઓ એ ગરીબોને ખવડાવી અને બધાને આપી. જેટલી સંતોને દીધી એટલી ને એટલી એ ગરીબોને દીધી. કેટલા મજૂરો છે ગણી લો અને એ પ્રમાણે બધાને ભાગે પડતી આપો. હમણાં ઠંડી હતી ત્યારે ધાબળા સ્પેશિયલ મગાવ્યા. ઓલા તો મજૂરી કરવા આવ્યા હોય ને આ બિલ્ડિંગોમાં, અને મજૂરી લેવાના હોય જે કોન્ટ્રાક્ટર હોય એ લાવ્યા હોય એને, પણ ગુરુજે બધાને ધાબળા આપ્યા ઓઢાળે. આખી દુનિયામાં આપણે ના પહોંચી શકીએ, પણ આપણી નજરની સામે જ્યાં છે ત્યાં તો આપણે પહોંચી શકીએ. તે ગરીબની સેવા, એની કોઈ નોંધ, એને કોઈ એનો કોઈ રેકોર્ડમાં કોઈ જગ્યાએ લખાવાનું નથી કોઈ રેકોર્ડ કે ઓહો આટલા ગરીબોને આ આપ્યું હતું, આ જગ્યાએ આ કર્યું હતું. પણ ભગવાન રાજી કેટલા થાય છે એનાથી. મોટાની નજર એ હોય, તવંગરને જે નજરથી જોવે એ જ નજરથી ગરીબને જોઈ શકે ભગવાનનો સાચો સંત ભક્ત છે. તવંગર છે એને ભગવાને વધારે આપ્યું છે, ગરીબને નથી આપ્યું તો શું. અમારે ત્યાગ આશ્રમની અંદર કોઈક ભગવાનના સંતો ભક્તો એવા હોય, વ્યાસપીઠે બેસીને કથાઓ કરી શકતા હોય, સારું ગાઈ શકતા હોય, વગાડી શકતા હોય, વ્યવહાર કરી શકતા હોય, એવી એની અંદર કળાઓ સદગુણો ભગવાનને મોટાના આપેલા હોય, અને કોઈક ભગવાનના સંતો ભક્તો એવા હોય છે કે કશું ના કરી શકે, એ ના કથા કરી શકે, ના ગાઈ શકે, ના સારો કોઈ સંસ્કૃતનો શ્લોક બોલી શકે, ના વગાડી શકે, ના કળા હોય એમાં, ના એટલી બધી કોઈ આ લોકની એવી આવડતો હોય એમાં, એ ફક્ત સેવા કરી શકતા હોય, કચરો વાળી શકતા હોય, પોતું મારી શકતા હોય, રસોડું કરી શકતા હોય થોડું ઘણું, એ કોઈ સાથે વ્યવહાર પણ ના કરી શકતા હોય, કોઈ આયોજન પણ ન કરી શકતા હોય, એ વગાડી નથી શકતા, કથા નથી કરી શકતા, એવા છે. તે ત્યાગીમાં ગરીબ જેવા છે, ગરીબ જેવા છે, એવાની ઉપેક્ષા થાય, એની ગણતરી ના થાય, એના હૃદય દુભાય, એવા ત્યાગી હોય કે ગ્રહસ્થમાં બીજ ગ્રહસ્થમાં ગ્રહસ્થની રીતના ગરીબ હોય, એની ઉપેક્ષા થાય, એની કોઈ વેલ્યુ નહીં. જેની પાસે સદગુણો છે એ સદગુણોના પ્રભાવની અંદર એવા તરફની તુચ્છ બુદ્ધિ કરે, ત્યાગી હોય કે ગૃહી હોય, એ પાપનો માર્ગ છે. વ્યવહારનું પદ કોઈના હાથમાં છે જેના કારણે એવા સંતો ભક્તો એના તરફ કોઈને તુચ્છ બુદ્ધિ થાય, એને ગણકારે નહીં, એની કોઈ ગણતરી નહીં, વેલ્યુ નહીં, એ બહુ મોટું પાપ કરે છે, બહુ મોટું પાપ. 100 માળા કરે આખા દિવસની, અને કોઈ આવા ગરીબ છે ને એના પ્રત્યેની તુચ્છ બુદ્ધિ કરે ને, પેલી 100 માળા તો રાખ થઈ જાય, ક્યારની રાખ થઈ જાય. માટે ભગવાનનો ભક્ત મુમુક્ષુ માત્ર આપણે બધાય સાવધાન બનીએ. ઘણી એક વખત આપણી દ્રષ્ટિ જ્યાં પહોંચવી જોઈએ ત્યાં પહોંચેલી જ નથી હોતી, અને કેટલાય ભગવાનના ગરીબ સંતો ભક્તોને આપણે દુખાવતા ફરતા હોઈએ, આપણને એની ખબરય ન હોય કે મારાથી દુખાવતા આ દુખાય છે. કારણ કે આપણે એટલા બધા આગળ આમ હવામાં ઉડતા હોય ને તે આપણને પાછળ પૃથ્વી પરની ખબર જ ના હોય, અહીંથી ચંદ્ર પર જતો રહ્યો હોય એને પૃથ્વી પરની ખબર હોય, એમ એ એટલા બધા અહમની હવામાં ઉડતો હોય ને તેને પાછળ કોઈ દેખાય જ નહીં, આવું થઈ જાય. માટે ભગવાનનો ભક્ત ક્યારેય પણ આ રસ્તે ન જાય. ક્યારેય આપણાથી આ રસ્તે જવાયું હશે, કોઈ ગરીબ દુખાયો હશે, એનો શાપ લાગ્યો હશે, એની અંતરની ઠેસ આપણને, એને ઠેસ જે લાગી છે એનો નિશાસો લાગ્યો હશે, જેના કારણે આપણને સત્સંગમાં છે ને બળ ઘટે, આપણને અપૂર્ણપણું લાગે, આપણને લુખું લુખું લાગે, એવો કોઈક દિવસ આવી જાય. એ દિવસ આવવાનું કારણ એ છે કે આપણા હાથમાં કંઈક એવું આવ્યું હતું, કાં તો આપણા હાથમાં આપણી પાસે અવિવેક હતો, કાં તો આપણા હાથમાં સત્તા હતી, કાં તો આપણા હાથમાં સંપત્તિ હતી, કાં તો આપણા હાથમાં કંઈ સદગુણો કે કંઈક થોડી કળાઓ બુદ્ધિ ચાતુરી કંઈક એવું હતું જેના કારણે આપણે ભગવાનને એવા સંતો ભક્તોને દુખવ્યા. માટે ભગવાનનો ભક્ત રોજ ભગવાનને એક જ પ્રાર્થના કરે કે મહારાજ મને એવી બુદ્ધિ દેજો કે મારામાં ગરીબપણું સદાય આવ્યા કરે અને મારાથી કોઈ ભગવાનના ગરીબ સંત ભક્ત દુખાય નહીં, દુખાય નહીં. મારાથી થઈ શકે તો એની સેવા થાય, નહીં તો એને વંદન થાય, પણ દુખાય નહીં, આવું ભગવાનનો ભક્ત હંમેશા ઈચ્છે. બાકી આમ જે બાંયો ચડાવીને એ ભગવાનના ભક્તોના લક્ષણ જ નથી. આવી જાવ આમને સામને જોઈ લઈએ છે, ભગવાનના ભક્તનું લક્ષણ જ નથી. થાય સેવા કરીએ,
ન થાય વંદન કરીએ, બસ આ બે જ. થાય સેવા કરીએ, ન થાય વંદન કરીએ. વંદન કરી આપણે આપણા માર્ગ ઉપર રસ્તે આપણો કલ્યાણનો રસ્તો જે છે રસ્તો પકડીને હાલવા માંડીએ, એ બહુ બેસ્ટ વે છે. પણ બાયો ચડાવી દેવી ભગવાનના ભક્તનું એ લક્ષણ નથી. અને શ્રીહરિને ગરીબ ઉપર અધિક ભાવ થાય છે. ભગવાનને ગરીબ ઉપર બહુ ભાવ થાય, ખબર નહીં ભગવાનને એટલું બધું હેત થાય છે ગરીબ ઉપર. પ્રહલાદ જો હિરણ્યકશિપુ એ ગરીબ નહોતો થયો, આમ કરી નાખું આમ કરી નાખું ત્રિલોકીનો રાજા છું, તું તો પ્રહલાદ આટલો છોકરો, તને તો કચડી નાખું પર્વત પરથી નાખી દઉં, તારા ટુકડા ટુકડા કરી નાખું, તને આ થાંભલારે બાદ બીડાવી નાખો, હળગાવી દઉં હોળીમાં હળગાવી દઉં, બધાય પાવર. જ્યારે પ્રહલાદજી પાસે, પિતાજી હું તો ભગવાનનું ભજન કરીશ, તમારે જે કરવું એ કરો. ગરીબ ભગવાનને વાલો થઈ જાય, ભગવાનને તરત જ વાલો થઈ જાય અને ભગવાન એના પક્ષે તરત ભળી જાય. જ્યાં સુધી આપણને આપણું બળ છે, આપણી બુદ્ધિનું બળ છે, કળાનું બળ છે, ગુણનું બળ છે, ત્યાં સુધી ભગવાન આપણી ભેગા ભળતા જ નથી. ભગવાન જાણે છે કે આ તો બહુ બળિયો છે, આની ભેગા મારે જરૂર નથી. પણ જે ભગવાનને એમ કે ને, નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો ચરણે ગીરધારી. હું તો પ્રભુ તમારા ચરણે છું, આ એક જ ભરોસો છે, નથી સાધન નથી વચનની ચાતુરી, તમારા ભરોસે છું. આવું જ્યારે ભગવાન કોઈ ભક્તના હૃદયની ભાવનાને સાંભળે છે ને, ત્યારે એવો ગરીબ જે છે ને, ભગવાન કહે તું ચિંતા ના કર, હું તારા પક્ષે છું. કૌરવોએ શ્રી કૃષ્ણને ન માગ્યા, કૌરવોએ અક્ષોહિણી સેનાઓ માગી. અક્ષોહિણી સેનાઓ તો મળી, એક બાજુ પર પાંચ પાંડવ ગરીબ થઈને રહ્યા, ભગવાનને રાખ્યા. ભગવાનને જો રાખ્યા તો એની જીત થઈ. ગરીબની ભેગા ભગવાન રહે છે અને ગરીબની જીત થાય છે. પેલો કદાચ જીતેલો લાગે ને તો એ હારેલો જ છે, એ હારી જ જવાનો. બલિ રાજા હારી ગયા, એ હારી ગયા. ઇન્દ્ર દેવતાને બધા જીતેલા લાગ્યા, પણ ભગવાન ભક્તિને કોને વશ થયા? બલિરાજાને. એ હાર્યા ને તો એ જીત્યા બરાબર છે. એનું ત્રિલોકીનું રાજ્ય મેળવેલું જતું રહ્યું ને તો એને સર્વસ્વ મળી ગયું છે, કારણ કે એને ભગવાન મળ્યા. પાછું ભગવાન એને વરદાન પણ દઈ દીધું, આવતા મન્વંતર જ્યારે આવે, આ સાતમો મન્વંતર ચાલે છે વૈવસ્વત મન્વંતર, બ્રહ્માના એક દિવસમાં 14 મનુઓ જાય, 14 મનુ રાજ કરે, આ સાતમા મનુ બેઠા છે અત્યારે વૈવસ્વત મન્વંતર. તમે મહાપૂજા કરો છો ત્યારે એમાં આવે છે વૈવસ્વત મન્વંતરે, આ સાતમો વૈવસ્વત મન્વંતર છે. અત્યારના મનુનું નામ વૈવસ્વત છે, એ વૈવસ્વત મનુ એનું આ મન્વંતર ચાલે છે. એમનું આયુષ્ય પૂરું થશે એટલે સાવરણી નામના મનુ ત્યાં બેસશે, મનુની ગાદી પર. ગાદીઓ છે બધી, ઇન્દ્ર એ કોઈ વ્યક્તિનું નામ નથી, જે ગાદી પર બેસે એનું નામ ઇન્દ્ર. એ ઇન્દ્રની જે ગાદી છે એની ઉપર આવતું જ્યારે મન્વંતર આવશે, આઠમું મન્વંતર, ત્યારે એ ગાદી ઉપર બલિરાજા બેસવાના છે, એ ઇન્દ્ર થવાના છે. શ્રીમદ ભાગવતમાં 14 મન્વંતરોની આખી કથા છે, એમાં આઠમા મન્વંતરમાં બલિરાજા ત્યાં ઇન્દ્રની ગાદીએ બેહવાના છે જ્યારે આઠમું આવશે ત્યારે. એવા 14 મન્વંતર, 14 મનુઓ પૂરા થાય ત્યારે બ્રહ્માનો દિવસ થાય, એવા 30 દિવસમાં 30 વખત એવા 14 મનુ અને 14 ઇન્દ્ર ગાદીએ બેહીને પૂરા થઈ જાય. 12 મહિનામાં કેટલા થાય ગણી નાખજો, 100 વર્ષમાં કેટલા થાય બ્રહ્માના ગણી નાખજો, એટલા થાય. ભગવાન સ્વામિનારાયણ મળવા તો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ. આપણને જે પ્રાપ્તિ થઈ છે ને એની વાત જ નથી થાય એવી. હવે તો ક્યાંય ગાફલ બન્યા વિના બસ એક જ લક્ષ્ય, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. અર્થને સાધી લઉં, અક્ષરધામને મેળવી લઉં, કાં તો દેહને પાડી દઉં, બસ આ એક જ લક્ષ્ય બાંધીને હવે ચાલવું પડે એવું છે. હવે ભગવાને આપણને છેલ્લામાં છેલ્લું સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ
ઊંચામાં ઊંચી જે પ્રાપ્તિ હતી એ બધું ભગવાને આપણા માટે અત્યારે ગોઠવી દીધું છે. આમાં જો રહી ગયા એવો અભાગ્યો કોણ કહેવાય રે જે કોઈ આ સમામાં રહી જાય રે. નિષ્કુળન સ્વામીએ કીધું, અહીં કે છે શ્રીહરિને ગરીબ ઉપર અધિક ભાવ રહે છે અને જે મોટા હોય છે તેને તો આખું જગત સેવન રાખે છે, માટે તે કાંઈ બહુ શ્રેષ્ઠ કહેવાતું નથી. શ્રીહરિ રીજત તાહી પર ગરીબ પર અધિક ભાવ, બડે કો જગ સબ રખત હે અધિક ન તેહી કહાવ. ગરીબ ઉપર રહે તુચ્છતા દ્રોહ કહત હે તાય, તાસે પાપ હી તાકે પાપ હી કરી કે બડે સો તુચ્છ હો જાય. અહીં કે છે જે મોટા હોય એને તો આખું જગત સેવન રાખે છે, માટે એ કંઈ બહુ શ્રેષ્ઠ કહેવાતું નથી. ગરીબને સેવા રાખો તે જ શ્રેષ્ઠ કહેવાય છે. ગરીબને જે સેવે અને એને જે ગરીબની જે સેવા કરે એ શ્રેષ્ઠ છે. જે કોઈ મોટો માણસ ગરીબ માણસને તુચકારે અને તેનો દ્રોહ કરે તો તેનું પાપ લાગવાથી તે મોટો હોય તો પણ તુચ્છ થઈ જાય છે, ગમે એવો મોટો હોય. પણ જો ગરીબને એને ગરીબને તુચકાર્યા એનો દ્રોહ થઈ ગયો એટલે એનું કામ પૂરું થઈ ગયું. અને સત્સંગની અંદર તો પૂરું જ થઈ જાય, ગરીબની હાઈ લાગવાથી જ પૂરું થઈ જાય. એટલે ગરીબથી તો બહુ બીવું, બહુ જ બીવું. પોતે ઘણો ત્યાગ પાડીને કે નિયમ પાડીને, ત્યાગ રખી અપાર ઓર સંત હરિજન તાહી પર, વચન કો કરે પ્રહાર દુબાવત ત્યાગ કી વાત કર, દુબાવત ત્યાગ કી વાત કર, જાકુ જે સોહી અંગ તા પર ભાવ સો વધત તેહી, ચડત અધિક હી રંગ અંગ વિન ભાવ ન વધત કબુ, અંગ વિન ભાવ ન વધત કબુ. બહુ સરસ વાત કરે છે. હવે પોતે ઘણો ત્યાગ પાડીને કે નિયમ પાડીને બીજા સંતો ભક્તો ઉપર વચનરૂપી બાણનો પ્રહાર કરે અને પોતાના શ્રેષ્ઠ ત્યાગ નિયમની વાત કરીને બીજાને દુભાવે તે પણ એક પ્રકારનો એનો દ્રોહ જ કહેવાય. કેટલી સૂક્ષ્મ બાબત છે. પોતે આપણે બહુ પાડીએ છીએ, પોતે આપણે ત્યાગ પણ બહુ રાખીએ છીએ, નિયમ બહુ જ પાડીએ છીએ. શ્રીજી મહારાજે જે કીધા હોય એની અંદર પણ હજુ વધારે આકરા આપણે ભગવાનને રાજી કરવા માટે કરતા હોઈએ. પણ જો આશય બદલાઈ જાય તો એવું થાય કે આપણે કરતા હોઈએ એટલે એની શ્રેષ્ઠ ત્યાગ નિયમની વાત કરીને બીજાને દુભાવીએ, બીજાના હૃદયને ઠેસ પહોંચાડીએ, તો અહીંયા આગળ કહે છે એ પણ એક પ્રકારનો દ્રોહ જ છે. હંમેશા યાદ રાખવું, આપણે કદાચ અહીં ચાલીએ છીએ અને કોઈ ભગવાનનો ભગત આ લેવલે ચાલે છે, તો ક્યારેય પણ આ લેવલે આપણે ચાલીએ છીએ એટલે આનો દ્રોહ થાય એવું કરવાનો આપણને અધિકાર નથી. આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ, આપણને એની સાથે હેત છે તો એ પણ આપણા લેવલે આવી જાય, એવો પ્રયત્ન કરવો એ દોષ નથી. પણ આપણે આગળ છીએ એટલે એને તુચકારીએ, આપણે ધુતકારીએ, એની વેલ્યુ જે હોય એને ઘટાડીએ, એનું ખરાબ બતાવવાનો પ્રયત્ન કરીએ, એને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કરીએ, એ પણ જે આગળ ચાલે છે એની ભૂલ છે. ઘણી વખત સત્સંગમાં એવું હોય કે ઘણા ભક્તો બહુ જ પાડતા હોય, એટલું બધું પાડતા હોય કે સંતો જેટલું જ પાડતા હોય અથવા સંતોથી અધિક પાડતા હોય, એવાય હોય, ના હોય એવું નહીં, એનાથી વધારે પાડતા હોય. પણ એવા ભક્તો હોય ને પછી થાય છે શું, એને બીજા જે થોડું ઓછું પાડતા હોય ને અથવા તેટલી કેપેસિટી જેની ના હોય, એની પરિસ્થિતિ એવી ના હોય, તો એના પ્રત્યેની તુચ્છ ભાવના થાય કે તો કાંઈ નથી સત્સંગમાં. આવું ના થવું જોઈએ. આપણે શ્રેષ્ઠ એટલા માટે નથી બધું કરતા
કે બીજા તરફની તુચ્છ ભાવ ના થાય. આપણે શ્રેષ્ઠ એટલા માટે કરીએ છીએ કે આપણે પામરને પણ શ્રેષ્ઠ જોઈ શકીએ, પામરને પણ શ્રેષ્ઠ જોઈ શકીએ, એના માટે આપણી શ્રેષ્ઠ ક્રિયાઓ છે. આપણે આગળ બધું કરીએ છીએ તો આપણી નજર એના માટે આપણે આગળ આલીએ છીએ કે આપણને બધાએ આગળ લાગે, એટલા માટે આપણે આગળ ચાલીએ છીએ. પણ આપણા આગળ ચાલવાથી આપણને બધાનો દ્રોહ થતો હોય, બધા તરફ તુચ્છ બુદ્ધિ થતી હોય, તો એનાથી તો બહેતર છે કે બધા ભેગા હલવા માંડે. ગુણાદિતાનંદ સ્વામીએ કીધું, બધા હુતા હોય ને આપણે ભજન કરીએ, આપણે ભજન કરીએ, બધા હુતા હોય, આપણે રાત્રે ભજન કરીએ અને રાત્રે મોડા હોઈ જઈએ, 12-1 વાગે હોઈ જઈએ અને બધા જાગે 5 વાગે, એ પહેલાં પાછા 3:30 થઈને જાગીને ભજન કરવા માંડીએ, તો સ્વામી કે આપણે ભજન કરતા હોઈએ ને બીજા હુતા હોય ને તો એમ વિચારવું કે કરીને આવે છે ને મારે બાકી છે. કોઈ અમેરિકામાં એમ કે હું તો 16 કલાક જોબ કરું છું, એટલે બધા એમ વિચારે કે હોય ને ભાઈ બહુ રૂપિયા છે એટલે 16 કલાક જોબ કરે છે. શું વિચારે? 16 કલાક કામ કરું છું એવું કે, એટલે સામેવાળો શું વિચારે? બહુ જરૂર હશે, બાકી 16 કલાક હું તોડવા એટલું બધું 16 કલાક સુધી કામ કરે શરીર તૂટી જાય આખું. 16 કલાક સુધી શરીરને તોડી નાખવાનું, તો શરીરને તોડી નાખવાનું 16 કલાક સુધી તો આટલું કામ કરે એનો અર્થ જ એ છે કે એને પૈસાની જરૂર છે. અને 16 કલાક જોબ કરવાવાળાને એવું નથી થતું કે આપણે 16 કલાક કરીએ છીએ, પેલો તો 8 કલાક કરીને હોઈ જાય છે, જુઓ ને, એવું નથી. ઉપરથી કદાચ એ 16 કલાક કરે છે ને, એમાં કોઈને એને જેટલાને જણાવવાનું હોય કુટુંબ પરિવારમાં એને ખબર હોય, પણ બીજાને ન જણાવવું હોય એને, કારણ કે એને એવું નથી બતાવવું ભાઈ હું કંઈક પૈસા વિનાનો છું એટલે હું 16 કલાક કામ કરું છું. કોઈ પૂછે ને 16 કલાક કરો તમે રોજના, ના ના આવે તો ક્યારેક આવ્યું હોય ને તો કામ કરવા જઉં છું, એમાં છુપાવે, કારણ કે એમાં નાનપ લાગે. 16 કલાક જોબ કોણ કરે ભાઈ? શરીરને તોડી નાખવાનું કામ કોણ કરે જેને રૂપિયાની જરૂર હોય? તો એવી જ રીતે જે વધારે કરીએ છીએ આપણે, આપણે વધારે નિયમ પાડતા હોઈએ, વધારે ધર્મ પાડતા હોઈએ, વધારે બધું કરતા હોઈએ, તો આપણે ભગવાનને રાજી કરવાની જરૂર વધારે છે. જે ઓછું કરતા દેખાય ને ત્યારે એવું માનવું કે બધા કરીને આવ્યા છે, દયાળુ છે, પરમ કૃપાળુ છે, મારી સાથે મને પોતાની સાથે રાખવા માટે, મને પોતાની લાઇનમાં ઊભો રાખવા માટે એ બધા વેઇટ કરે છે કે આ પહેલાં થોડું કરી લે તો આપણી લાઇનમાં આવી જાય, પછી ભેળા હાલશું, એવું વિચારે છે. પણ એનો અર્થ એવો નથી કે એ લોકો કર્યા વિના બેઠા છે, એ કરીને બેઠા છે, મારે કરવાનું બાકી છે. આવો જો વિચાર કરે ને તો પામ કરવાવાળો અને પામવાળોનો દ્રોહ ના થાય. તમે રોજ મંદિર આવો છો, હવે તમે રોજ મંદિર આવો છો સાંજે, અને રોજ આવીને કોઈ શ્રોતા ના હોય પણ તમે શ્રોતા બની જ જાઓ છો, શિયાળો ઉનાળો ચોમાસું, તમને એમ થાય કોઈ મંદિર આવતું નથી, હું તો વીકેન્ડમાં આવું છું ને વીકડેઝમાં આવું છું, બાકી કેટલાય નજીક રહે છે કોણ આવે છે. પણ એટલે નથી આવતા કે પૂર્વ બહુ વખત મંદિરોમાં જઈ આવ્યા છે, સવાર સાંજની બધી આરતીઓ જાતે કરી છે ઊભા ઊભા, એટલે હવે એમને જરૂર નથી રોજ આવવાની, પણ મારે તો જરૂર છે, કારણ કે મારે એમના જેટલો જૂનો આદર નથી. એવું જો વિચારે તો એ સુખરૂપ થાય. પણ જો પોતે એ મંદિર આવે છે ને એમ વિચારે કોણ આવે છે, કોણ આવે છે, કોણ આવે છે, તો એ જેટલું કરે છે એના કરતાં બાળે છે. જાજો, કોઈ સેવા કરે છે, બહુ સેવા કરે, દોડી દોડીને સેવા કરે છે, બીજા કોઈ સેવા નથી કરતા એટલી, એટલે એ પહેલામાં પહેલું મોટે ભાગે માણસનું જે વિચારધારા છે એમાંથી સૌથી પહેલો સંકલ્પ એ સેવા તો કરશે જ, પણ સૌથી પહેલો સંકલ્પ એ જ ઉઠશે કોણ આવે છે. બધા નવરાજ છે ને, કોણ સેવા કરવા આવે છે? મારે જ બધું કરવું પડે છે, હું જ બધું કરું છું. કોણ આવે છે? ઓલાઈ બેઠા છે, એ ઘેર જ છે પણ નહીં આવે, મારે જ કરવાનું, તમારે જ કરવાનું, કારણ કે એ કરેલી એમને બહુ છે પહેલા, એટલે અત્યારે અમને સોફે બેસવાની જરૂર છે અને તમારે કરવાની જરૂર છે. એટલે ભગવાન એવું આયોજન કરે છે
કે એમના મગજની અંદર ભગવાન જ એવું નક્કી કરે કે એને કરવા દો, કારણ કે એ જો કરશે તો આપણી ભેગા આવીને બેહી હકશે દોડીને, નહીં તો અત્યારે એને કદાચ આવવાની ઈચ્છા થતી હોય તો એ ભગવાન કે ના ના કંઈ જરૂર નથી, એ તો બહુ સમર્થ છે કરી લેશે, એમ વિચારીને ભગવાન એને આ સેવામાં પ્રેરતા નથી, મારી પર દયા કરે છે. અને બધાય ભક્તો મારી પર દયા કરે છે, સંતો દયા કરે છે કે ભાઈ તું સેવા કર તો અમારી લાઈનમાં આવીને તારથી બેસાય, એ કરીને આવે છે. એવો જો વિચાર કરે તો વાંધો આવે નહીં, પણ એવો વિચાર કરવો ગરીબ પણ આવીને એવો વિચાર થાય એવો નથી. બાકી સીધું એમ જ થાય, મારે કરવાનું હું કરું છું ને બીજાથી થતું નથી ને બીજા કરતા નથી. આવી બધી પ્રકારની કેટલી નાની નાની આપણા જીવની કસરો હોય, નાની હોય પણ બહુ મોટા સ્વરૂપને સર્જી શકે એવી હોય, એ ભગવાન ટાળવા માટે અલૈયા ખાચરને નિમિત્ત બનાવીને આપણને વાતો કરે છે. જેને જે અંગ હોય તેમાં તે આગળ વધી શકે છે અને તે અંગમાં જ વધારે રંગ ચડી શકે છે, તે અંગ વિના ક્યારેય ભાવ વધે નહીં. માટે પોતાના જેવા ત્યાગ નિયમની અપેક્ષા બીજા પાસેથી રાખીને તેને વેન મારીને હલકા ચિતરવા કે દુખવવા એ દ્રોહનો માર્ગ છે. બધા પોતપોતાના અંગમાં આગળ વધે. હવે મારે કીર્તનનું અંગ હોય પણ કોઈને સેવાનું અંગ હોય, કોઈને ભજનનું અંગ હોય, કોઈને ધ્યાનનું અંગ હોય, તો એવું જરૂરી નથી કે કીર્તનનું અંગ મારે હોય એટલે બધાને કીર્તનનું અંગ જ કરી દેવું. સત્સંગની અંદર આ અમુક પ્રકારની આપણી પોતાની માન્યતાઓ અને આપણા મનના ને આપણા મગજના દૂષણ છે કે મારું જેવું અંગ છે ને એવું બીજા પર હું હંમેશા પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરું. એવું નહીં, આપણું જે અંગ હોય એ અંગ બરાબર છે, આપણું જે અંગ હોય એવું જ આપણું વર્તન થશે, એવી જ આપણી વાત થશે, એ પણ બરાબર છે, એ યોગ્ય છે, કારણ કે અંગ હોય એવી જ વાત થાય. પરંતુ એ મારું અંગ છે એ જ સાચું છે, બીજાનું અંગ જે છે એ ખોટું છે એવી માન્યતા, મારું અંગ મારે બધામાં પ્રવર્તાઈ દેવું અને બધાને મને જેવું ગમે છે એવું જ કરવું, એ ખોટું કહેવાય. દરેકના અંગ જુદા હોય, કોઈને સેવાનું હોય, કોઈને ભજનનું હોય, કોઈને ધ્યાનનું હોય, કોઈને સત્સંગનો સારી રીતે વ્યવહાર કરી શકે એવા હોય, કોઈ કથા કરી શકે એવા હોય, કોઈ સારી રીતે ચિંતન કરી શકે, કોઈ સમજાવી શકે, કોઈ લખી શકે, કોઈ ભણી શકે, કોઈ સારું વગાડી શકે, કોઈ સારું ગાઈ શકે, અંગ જુદા જુદા હોય, જે અંગ જેનું છે, પણ દરેક અંગ ઉપર એક કવચ અવશ્ય જોઈએ, દરેક અંગના મનકાઓ ઉપર એક દોરો અવશ્ય જોઈએ. એ કવચ અને દોરો છે ગરીબપણું. એ અંગના ગમે એટલા ગુણરૂપી મનકાઓ હોય, સદગુણરૂપી મનકાઓ ગમે એટલા હોય, પણ એમાં ગરીબપણારૂપી દોરો સોંસરો ચાલ્યો જવો જોઈએ. કોઈ પણ અંગ ગમે એટલું સરસ હોય પણ એ અંગને ફરતું અને એ અંગના પાયામાં ગરીબપણાનું કવચ અને ગરીબપણાનો પાયો અવશ્ય જોઈએ. કોઈ પણ અંગ હોય, અંગ ગમે તે હોય, અંગ કયું છે એની યારે મતલબ નથી, પણ અંગનો પાયો અને અંગનું કવચ કયું છે. સદગુણો કેટલા ને કયા છે એની યારે કોઈ મતલબ નથી, કોઈમાં આ સદગુણ હોય ને કોઈમાં આ હોય, કોઈમાં આ ના હોય ને બીજામાં હોય, બીજામાં હોય ને આમાં ના હોય, પણ એ સદગુણો રૂપી મનકાઓ ગરીબપણારૂપી દોરાથી પરવાયેલા છે. એ પરોવાયેલા જો હોય ગરીબપણાથી તો વાંધો નહીં, તો એ બધા સદગુણ કામના. માટે પોતાનું જે અંગ છે ને એ બીજા ઉપર પ્રસ્થાપિત ના કરવું. હા, કોઈ એવું ઈચ્છે છે કે ભાઈ મારે તમારા જેવું અંગ શીખી જવું છે, તો ચોક્કસ એને અંગ એવું પડાવવા પ્રયત્ન કરીએ, પણ આપણું અંગ જે હોય એ અંગમાં કોઈ ના હોય એટલે ખોટો એવું ન કરાય. એવું કરવાથી ક્યારેક કલ્યાણ બગડે અને ક્યારેક મોટાને ઓળખવામાં થાપ ખવાઈ જાય. મોટા પુરુષો હોય ને એમના અંગ જુદા જુદા હોય, મોટા પુરુષો એના અંગ દરેકના જુદા જુદા હોય. હવે બધાના અંગ જુદા હોય, ઓળખી ના શકે, ભગવાને એને જેવી આજ્ઞા કરી હોય એવું અંગ રાખ્યું હોય. ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા હતા, તે ગઢપુરમાં સ્વામી વાતો કરે એ સમયે બહુ મોટા ભગવાનના એક ભક્ત પાર્ષદ હતા. એ પાર્ષદ પોતે ધ્યાનના અંગવાળા અને બીજા એક સંત હતા બહુ મોટા, એ પણ ધ્યાનના અંગવાળા. એટલે સ્વામી વાતો કરતા હતા એટલે બંને જણ ધ્યાનના અંગવાળા, હવે એમનું અંગ ધ્યાનનું એટલે ભગવાનની મૂર્તિની અંદર મસ્ત થઈને રહેવાવાળા, બસ ભગવાનની મૂર્તિ ધારી રાખે,
અંગ ખોટું નહોતું, અંગ તો સારું હતું, પણ એ બંને જણ આસને ભેગા થયા અને બંને જે અંગ અંગવાળા હોય એને જ બરાબર ભાવે ને, એટલે બંને જણ ભેગા થયા અને વાત કરી કે આ ગુણાદિતાનંદ સ્વામીને કાલે સભામાં પ્રશ્ન પૂછવો છે. વાતો તો સ્વામી બહુ સરસ કરે છે, પણ પ્રશ્ન એવો પૂછવો છે કે સ્વામી આ વાતો કરતા હશે એ ધ્યાન ક્યારે કરતા હશે? એટલે એમને બીજે દિવસે સભામાં પૂછ્યું કે સ્વામી એક પ્રશ્ન છે, જાણે બહુ મોટા સાધુ છે આવું બધી ખબર, કારણ કે એ સ્થિતિવાળા બંને હતા, એવા કોઈ સામાન્ય નહોતા. પણ થાય કેવું, પોતાનું અંગ જે છે એ અંગ કરતાં બીજાનું અંગ જુદું જોવે એટલે ન્યૂન લાગે, એવું ના હોય. શ્રીજી મહારાજને કોના દ્વારા કેવું કામ કરાવવું છે એવું અંગ એને દીધું હોય. ગુણાદિતાનંદ સ્વામી જોડે વાતો કરાવી હતી, તેમણે વાતો કરવાનું અંગ દીધું. ગોપાળાનંદ સ્વામી જોડે સમજણ દ્રઢ કરાવી હતી, તેમણે સમજણની વાતો કરવાનું અંગ દીધું. મુક્તાનંદ સ્વામી જોડે દાસત્વ બતાવવું હતું, સ્વામીને દાસત્વ, મમતા, છોડવાની ભાવના, ભક્તિ, વિશ્વાસ એવા બધા અંગ દીધા. પર્વતભાઈ જોડે મૂર્તિની અંદર અખંડ રહેવા, પણ ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં પણ એવું અંગ બતાવવું હતું, તો મહારાજે એવું અંગના દર્શન કરાવ્યા. તો દાદા ખાચર હતા, એ દાદા ખાચર જોડે વિશ્વાસ અને શ્રીજી મહારાજના વચનમાં ટૂંક ટૂંક થવાની જે ભાવના, એવું અંગ, સમર્પણનું અંગ બતાવવું હતું, મહારાજે એવું અંગ એમાં દીધું. તો કોને શ્રેષ્ઠ કહેશો? પર્વતભાઈને કહેશું, કહીશું દાદા ખાચરને કહેશું, મુક્તાનંદ સ્વામીને કહેશું, ગોપાળાનંદ સ્વામીને કહેશું? બધા પોતપોતાના અંગમાં શ્રીજી મહારાજની ઈચ્છાથી શ્રેષ્ઠ હતા. એ બંને સંત પાર્ષદે નક્કી કર્યું એટલે ગુણાદિતાનંદ સ્વામી વાતો કરતા હતા. વાતો કરતા કરતા સ્વામી વાતો કરી રહ્યા એટલે પછી પૂછ્યું, સ્વામી એક પ્રશ્ન છે. સ્વામી કે બોલો. એટલે કે પ્રશ્ન એવો છે સ્વામી કે આ વાતો કરતા હશે, તમે વાતોમાં તો એમ કહો છો કે બે બે ઘડી વૃત્તિને રૂંધીને ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ જોડવી, એ વાત તો સ્વામી સાચી, તમે વાત તો સાચી કરી, પણ સ્વામી આ વાતો કરતા હશે એ ભગવાનની મૂર્તિનું ધ્યાન ક્યારે કરતા હશે? પ્રશ્ન તો જોરદાર જ પૂછ્યો ને. આ વાતો કરતા હશે એ ભગવાનની મૂર્તિનું ધ્યાન ક્યારે કરતા હશે? સ્વામી તો વિચક્ષણ પુરુષ, ખબર પડી ગઈ કે આ તો મારા પર પ્રશ્ન પૂછ્યો છે. એટલે સ્વામીએ તરત કીધું કે તમે તમારા દેહને ભૂલો ક્યારે? તો કે દેહ તો ના ભૂલાય. પછી સ્વામી એમ કીધું કે તમે માછલું જોયું છે? માછલું? તો કે હા. માછલી ક્યાં જન્મે? તો કે પાણીમાં. રમે ક્યાં? પાણીમાં. મોટી ક્યાં થાય? પાણીમાં. જમે શું? જળ મધ્ય જે હોય એની બધી જ ક્રિયાઓ જળમાં થાય છે, જળમાં રમે છે, જળમાં કૂદે છે, જળમાં જન્મે છે અને જળમાં જ મરે છે. એવી રીતે સ્વામી કે જે ભગવાનના એવા મહામુક્તો છે એ તો વાતો કરતા થકા પણ જેમ જળમાં માછલું છે એમ મૂર્તિમાં રહ્યા થકા મૂર્તિમાં ઉતર ચઢ કરે છે. આવું સ્વામીએ જ્યારે કીધું ને ત્યારે બે જણ પગમાં પડીને કે સ્વામી માફ કરજો, અમે તો તમને ઉદ્દેશીને જ પૂછ્યું હતું. ત્યારે સ્વામી કે અમારે તો ધ્યાન કરવું એ જ આગ્રહ હતો, પણ શ્રીજી મહારાજને જ્યારે અમે પૂછ્યું માંદાની સેવા કરવી એ શ્રેષ્ઠ, આત્મારૂપે વર્તવું એ શ્રેષ્ઠ, ધ્યાન કરવું એ શ્રેષ્ઠ કે પછી વાતો કરવી એ શ્રેષ્ઠ, ત્યારે શ્રીજી મહારાજે મને વાતો કરવાની આજ્ઞા કરી એટલે હું વાતો કરું છું. પણ એ વાતો કરતા કરતા અખંડ ભગવાનમાં રહેવાય છે. હવે સ્વામીને એ આજ્ઞા કરી મહારાજે, મુક્તાનંદ સ્વામી જુદી આજ્ઞા કરી, તો નિષ્કુળાનંદ સ્વામીને હાવ જુદી આજ્ઞા કરી. પ્રેમાનંદ સ્વામી માટેનું અંગ આખું હાવ જુદું છે, તો પ્રેમાનંદ સ્વામીનું અંગ જુદું, મુક્તાનંદ સ્વામીનું અંગ જુદું, ગોપાળાનંદ સ્વામીનું અંગ જુદું, નિષ્કુળાનંદ સ્વામીનું અંગ જુદું, બધાના અંગ જુદા જુદા છે, છતાં બધા શ્રેષ્ઠ છે. બધા જ શ્રીજી મહારાજને વાલા છે, કારણ કે મહારાજને જે અંગનું કાર્ય જેના દ્વારા જેવી રીતે કરાવવું હોય એ મહારાજ સ્વયં કરાવે છે. એટલે કોઈ ભગવાનના ભક્તનું અંગ કાંઈ હોય ને તો એ અંગ આપણાથી જુદું પડતું હોય ને તો એ અંગને તુચ્છ કરવા પ્રયત્ન ના કરવો એમ વિચારવું, એ બાબતમાં એ મારાથી બહુ શ્રેષ્ઠ છે. એમને જેવું આવડે એવું મને ન આવડે, એ મારું અંગ નથી, પણ એ એમનું અંગ છે. ભગવાનને રાજી કરી શકે એવું એમને વધારે ખબર પડે, એમનું અંગ હોય. કોઈ સારી કથા કરી શકે પણ સ્ટેજનું ડેકોરેશન ના કરી શકે, તો સ્ટેજનું ડેકોરેશન કરવાનું હોય, ભગવાનના શણગાર કરવાના હોય, ભગવાનને સરસ વાગા ધરાવવાના હોય, ભગવાનનું સરસ
આયોજન કરવાનું હોય તો એ બહુ સારી રીતે કરી શકે એમ હોય, તો એ અંગ એમનું છે, ભગવાનનું આપેલું છે, એ શ્રેષ્ઠ છે. કોઈ કથા સારી કરી શકે છે, બહુ શ્રેષ્ઠ અંગ છે. કોઈ સત્સંગમાં રસોઈ સારી કરી શકે છે, બહુ શ્રેષ્ઠ અંગ છે. કોઈ સત્સંગમાં આવીને વ્યવહારનું પાવત્યોનું કામ સારું કરે છે, વ્યવહારનું કામ સારું કરે, એ શ્રેષ્ઠ છે. કોઈ સારા શ્રોતા બનીને કથા સાંભળી શકે છે, એ શ્રેષ્ઠ અંગ છે. જેનું જે અંગ એને બિરદાવવું અને એ અંગને વંદન કરવા, આપણું એવું અંગ ન હોય તો, પણ કોઈ અંગને તુચ્છ ના ગણવું. અપેક્ષા બીજા પાસેથી રાખીને એને વેન મારીને હલકા ચિતરવા કે દુખવવા નહીં, વેન મારે એને. હું તમે લોકો તો જ્યારે હોય ત્યારે બસ રસોડું રસોડું રસોડું. ક્યારેક તો કીર્તન ગાવા બેસો, પણ ભાઈ રસોડું ના હોય તો એ ના ચાલે. તો ઓલા રસોડાવાળા કે તમે શું જ્યારે હોય ત્યારે કીર્તન 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 ને કીર્તન. કીર્તનથી પેટ ભરાઈ જાય છે, કોઈ દાડો રસોડામાં તો આવો. એ ખોટું, સમજવું જોઈએ એનું અંગ એવું છે. એટલે એને પરાને પછી બીજામાં જોડવા એ કોઈ દિવસ થાય નહીં. પેલું કે મન મન વિના માંડવે ચડાય નહીં, એમ જેનું અંગ ના હોય ને એને પછી બીજે ચડાવો તે ચડે નહીં. હા, એ વાત બરાબર છે. સેવાનું અંગ જોઈએ ખરું બધાને. સેવાનું અંગ સશક્ત શરીર હોય તો સેવાનું અંગ થોડું જોઈએ, ભલે પૂરેપૂરું ના હોય પણ થોડુંક તો જોઈએ. કે હાવ નવરા બેઠા હોય કે હાલો ભાઈ થોડુંક અમને નથી આવડતું, અમારું અંગ નથી, પણ કરવા લાગવું. જરૂર હોય તો કરવા લાગવું પડે. અંગ ભલે ના હોય પણ ફેરવવું પડે ક્યારેક અંગને. પણ જેનું જે અંગ હોય એને વંદન કરી લેવા. આ જગતમાં અપાર કલા કારીગરી રહેલ છે, ખાલી અંગ કેવું ના હોવું જોઈએ ખબર છે? બીજાની ટીકા ટિપ્પણી જે તેને જગતની બધી વાતો, કોઈની નિંદા, કોઈની કૂથની, આવું અંગ ના હોવું જોઈએ. એવા અંગથી દૂર રહેવું ને એવા અંગવાળાથી દૂર રહેવું. બાકી બીજું બધું અંગ દરેકનું જુદું જુદું હોય. આ જગતમાં અપાર કલા કારીગરી રહેલ છે, જેનો ગણે કોઈ પાર આવે તેમ નથી. જેનામાં જેવી જોઈએ તેવી કળા કુશળતા હોય તેવા જો ગુરુ તેને મળી જાય તો તેનું કામ સુધરી જાય છે. મોટા પુરુષો શું કરે છે, જેની અંદર જે કળા કે કંઈક પડ્યું છે ને એને એ બરાબર ઓળખે છે. તમે જો ગુરુજી પાસે આટલા સંતો અમે આવ્યા, બધાય અલગ અલગ જગ્યાએથી આવેલા છે, અમારી અંદર શું શું ક્યાં કેવું પડ્યું છે, કોને શું રુચિ છે, કેવું છે એ કદાચ એને પોતાને નહીં ખબર હોય, પણ ગુરુજીએ જોઈ રાખી હોય છે. અને ગુરુજી એને એવી જ રીતે ડેવલપ કરતા આવ્યા છે, જેના કારણે કોઈને કીધું તું છે ને તબલા શીખ, કોઈને કીધું તું છે ને ફ્લ્યુટ શીખ, કોઈને કીધું તું ગાવાનું શીખ, કોઈને કીધું તું સંસ્કૃતનો અભ્યાસ કર, કોઈને કીધું તું સેવા કર, સેવા કર, બસ તારે સેવા જ કરવાની છે. એ અંગ જોવે છે સામેવાળાનું, એ અંગ જોઈને એ પ્રકારથી તૈયાર કરે છે. એના કારણે આપણને લાગે ઓહો આ સ્વામી કેટલા સરસ કીર્તન ગાય છે, આ સ્વામી કેટલી સરસ કથા કરે છે, આ સ્વામી કેટલું સરસ પ્રેઝન્ટેશન કરે છે, આ સ્વામી કેટલા સરસ વાગા ધરાવે છે, આ સ્વામી કેટલું સરસ આયોજન કર્યું હતું, આ ભગત છે કેટલું સરસ વગાડે છે, આ ભગત છે કેટલું સરસ બોલે છે. આ બધું આપણને જે એમ થાય છે ને બહુ સરસ, એ બીજ છે ને મોટા પુરુષો જોઈ શકે છે અને એને એવી રીતનો ગ્રોઅપ અને એને એવી રીતની દિશા પકડાવીને એમાં એને આગળ લઈ જાય છે. એમનું વિઝન તો એવું છે કે એની અંદર એ વિકસાવું તો એ સત્સંગના અર્થે ઉપયોગમાં આવે, ભગવાનના ઉપયોગમાં આવે, એના કલ્યાણના અર્થે ઉપયોગમાં આવે. એમનું વિઝન અને એમની જે માન્યતા એ તો આટલી જ છે, એમની વિચારધારામાં આટલું જ છે. પછી એ કરવામાં એ સફળ પણ થાય, નિષ્ફળ પણ જાય, મુમુક્ષુ સફળ થાય, મુમુક્ષુ નિષ્ફળ થાય, એમાં સદગુરુનો કોઈ દોષ નથી. સદગુરુ તો ખાતર પાણી પ્રકાશ પોતાની ફરજ આપે છે, જમીન બધું જ એના માટેનું કમ્પ્લેટ તૈયાર કરીને વાતાવરણ કરીને સદગુરુ તો એનું કવચ બનીને એને આપતા રહે છે મુમુક્ષુને. પણ જો ગુરુ છે એ જોવે કે આની અંદર આ અંગ છે, આ પ્રકારની કળા છે, આવા ગુણ છે, એ જોઈ અને જો વિકાસ કરે તો એનું કામ સુધરી જાય છે. કારણ કે કોઈ પણ બાબતમાં ગુરુ સિવાય લગારી ગમ પડતી નથી, ગુરુ વિના કશી ગમ પડતી નથી. આવી વાત આધારણ સ્વામી લખે છે મુક્તમુનિ ઉત્તમ રાજાને અલૈયા ખાચરનું નિમિત્ત કરીને આ બધી વાતને સમજાવે છે. હજુ પણ આ તરંગ અધૂરું છે, એને આપણે આવતીકાલ સાંભળશું. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.